નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અંગ્રેજી ભાષામાં ઘણા બધા શબ્દો એ કેટલાક પ્રાણીઓ કે પક્ષીઓના નામ પરથી આવેલા છે. તો આજે એક એવા શબ્દની વાત કરીશું કે જેમાં એક પ્રાણીનો ઉપયોગ થયો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો, આ એક સાધન છે જ્યાં કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય કે રોડ બનાવાતો હોય કે કોઈ ખેતરમાં કામ થતું હોય તો તમે આ સાધનને જોયું હશે. અને અંગ્રેજીમાં શું કહેશો? ચાલો થોડીક તમને હિન્ટ પણ આપી દઉં. જે પ્રાણીના નામનો આ સાધનમાં ઉપયોગ થયો છે તે પણ તમને હું સ્ક્રીન પર બતાવું છું. મિત્રો, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ જે સાધન છે તેને આપણે બુલડોઝર કહીએ છીએ. તો એ બુલડોઝર નામ ક્યાંથી આવ્યું? તો બુલ તો તમને ખ્યાલ છે કે આ મેલ કાવ. તો એ બુલ શબ્દ તમને ખબર છે. અને બુલડોઝ ઓરિજિનલ જે એનો અર્થ હતો કે બુલને શાંત કરવા માટે જે ડોઝ આપવામાં આવે એટલો મોટો ડોઝ. તો એમાં બુલ અને ડોઝ એ બે શબ્દો ભેગા કરીને બુલડોઝ થયું. અને ઓરિજિનલ ડોઝની અંદર DOSE આવે, પણ આ શબ્દની અંદર DOZE આવે છે. તો બુલડોઝ એનો પ્રાઇમરી અર્થ અત્યારે તમે જુઓ તો કોઈ પણ એરિયા જે હોય, વિસ્તાર હોય, એને સપાટ કરવો હોય, ફ્લેટ કરવો હોય, પછી ત્યાં રસ્તામાં પથ્થરો હોય કે માટી હોય કે ઢગલાઓ કોઈ પણ પ્રકારના હોય કે ઇવન બિલ્ડિંગ્સ હોય, કોઈ ઓફિસીસ હોય, તો એ બધાને ડિસ્ટ્રોય કરીને તમે ફ્લેટ સપાટી બનાવી દો બુલડોઝરના ઉપયોગ વડે. તો એ ક્રિયાને પણ આપણે બુલડોઝ કહીએ. તો બુલડોઝ મીન્સ ટુ ક્લિયર ધી એરિયા બાય રિમૂવિંગ એનીથિંગ, એની ઓબસ્ટ્રક્શન દેટ કમ્સ ઇન ધ વે, એટલે ટુ ડિસ્ટ્રોય સ્ટ્રક્ચર્સ, અને જે વિસ્તાર હોય તેને સપાટ કરી દેવામાં આવે. તો એ બુલડોઝ એક ક્રિયાપદ છે. ઘણીવાર કોઈ એનિમી હોય, દુશ્મન હોય, તો એનો આખો ને આખો વિસ્તાર, વિલેજ હોય કે ટાઉન હોય, તો એને પણ બુલડોઝ કરી દેવામાં આવે. સો ધે બુલડોઝ ધ હોલ ટાઉન. એનો ફિગરેટિવ ઉપયોગ પણ કરવામાં આવ્યો. કોઈ વાર કોઈ પાર્ટીનો આપણે નાશ કરી દઈશું એમ કહેવા માગતા હોઈએ તો વી વિલ બુલડોઝ ધર પાર્ટી, ડિસ્ટ્રોય કરી દઈશું એ અર્થમાં. અને કેટલીક વાર કોઈને આપણે ફોર્સ કરીએ અને આપણી જે વાત હોય એને મનાવીએ, એ વ્યક્તિને કોઈ કામ કરવા માટે આપણે મજબૂર કરીએ, તો એમાં પણ આપણે બુલડોઝ સમબડી ઇન્ટુ ડુઈંગ સમથિંગ એ ફ્રેઝ વાપરી શકાય. ધારો કે કોઈ વ્યક્તિ સહી કરવાની તૈયાર હોય તો વી મે બુલડોઝ દેટ પર્સન ઇન્ટુ સાઇનિંગ ધ ડોક્યુમેન્ટ. વી મે બુલડોઝ સમબડી ઇન્ટુ બાઇંગ સમથિંગ. તો આ શબ્દ બુલડોઝ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વર્ડ છે. ઓરિજિનલી મેં તમને જેમ જણાવ્યું કે અ ડોઝ ફિટ ફોર અ બુલ, એટલે બહુ મોટો ડોઝ હોય એ અર્થમાં હતું. અ સિવિયર બીટિંગ, બહુ જ મોટા પ્રમાણમાં મારવું એના અર્થમાં પણ ભૂતકાળમાં વપરાતો હતો. પણ હાલમાં સૌથી વધારે વપરાય છે એ ગ્રાઉન્ડ ક્લિયરિંગ, જે કેટરપિલર ટ્રેક્ટર હોય જેનાથી સપાટ કરી દેવામાં આવે જમીનને, એ અર્થમાં વધારે વપરાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આ એક શોર્ટ ડિસ્ક્રિપ્શન જે છે બુલડોઝરનું, એમાંથી તમને અંગ્રેજી ભાષામાં શબ્દો કેવી રીતે બને છે એનું માર્ગદર્શન મળ્યું હશે. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.